એના માટે ગૌકર્ણજી કહે છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મૂત્વા સેવા કથાર સમહો નિતરામ પિબત્વમ. લોક ધર્મને ગૌણ કરીને આત્મધર્મને પ્રધાનતા આપીને ધર્મમ ભજસ્વ સતતમ, આત્મધર્મનું આપ પાલન કરો, સાધુ પુરુષોનો સંગ કરો, તૃષ્ણાઓને ત્યાગો, અને સૌથી જરૂરી વાત, અન્યસ્ય દોષ ગુણ, બીજાના દોષ અને ગુણની ચર્ચા કરવાનું છોડો, અને નિરંતર સેવા કથા રસમહો નિતરામ પીબત્તમ, નિરંતર આ સેવા કથાનું આપ રસપાન કરો. ખૂબ સુંદર ઉપદેશ આપ્યો અને પછી આત્મદેવજી ઘરનો ત્યાગ કરીને વનમાં પ્રવેશ કર્યો અને ધુંધુકારીના ઉપદ્રવ વધતા ગયા. માતા પણ દુઃખી થઈ, એને આત્મઘાત કર્યો કૂવામાં. પછી વેશ્યાઓને ઘરમાં લઈ આવ્યો, એમનું લાલન પાલન કરવા માટે ચોરી લૂંટફાટ કરવા લાગ્યો. એક દિવસ એ પાંચ વેશ્યાએ જ સૂતેલા ધંધુકારીને મારી નાખ્યો. કોઈ પૂછે તો કહેવા લાગ્યા કે એ ભાઈ ધનની એમને બહુ ઈચ્છા છે તો ધન કમાવા માટે બહુ દૂર ગયા છે. અને પછી ઘરનું બધું ધન એકત્રિત કરીને ઘર છોડીને વહી ગયો, પ્રેત યોનિમાં ગયો. એક દિવસની વાત, ગૌકર્ણજીને જ્યારે ઘરમાં આવ્યા ગૌકર્ણજી મહારાજ, તો કોઈના રડવાની અવાજ આવી અને પછી વેદ ઉપનિષદોના મંત્ર બોલ્યા. ધંધુકારીએ એની વાણી સ્ફુરિત થઈ અને પછી કઈ રીતે એની મૃત્યુ થઈ એના સમાચાર ભાઈને કહ્યા, કહ્યું કે કંઈક મારા માટે યત્ન કરો, મારો ઉદ્ધાર કરો આ યોનિમાંથી. પછી ગયાજીમાં શ્રાદ્ધ કર્યો, પાછા આવ્યા તોય એનો ઉદ્ધાર ન થયો.